હું ગુજરાતને આંગણે આવું કામ કરનારા ગાંધીઓની વાત ગાંધીઓ ગણાવવા છું આપણે વિશ્વમાં નથી જવું આપણે ભારતમાં નથી જવું હું ગુજરાતને આંગણે આવું કામ કરનારા ગાંધીઓની વાત અગિયાર ગાંધીઓ ગણાવવા માંગુ છું સૌથી પહેલી વાત કરવી હોય ક્રમ તો બાપુ કહે છે એમ નિજ ભાવથી આવ્યો છે પહેલું બીજું ત્રીજું આમાં કોઈ નથી પણ આપણા જ અમદાવાદમાં એક મિત્તલ પટેલ નામની નારી છે જે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગણિકાઓ અને છેવાડાના લોકો માટે કામ કરે છે જેને આજથી વર્ષો પહેલાં બાપુએ એક કથા પણ સમર્પિત કરેલી હતી આપણા જ અમદાવાદથી ખૂબ નજીકમાં હિંમતનગરની ચોકડી પાસે એમએસ યુનિવર્સિટીમાંથી મેથ્સનો એક પ્રોફેસર નિવૃત્તિ લઈને સહયોગ કુષ્ઠ યજ્ઞ માટેનું એક મોટું સંસ્થાન ચલાવે છે જેમાં એક હજાર રક્તપિત્તના જે લોકો છે એને નિવાસ કરીને એ એનું જીવન ચલાવે છે આપણા જ ખૂબ નજીકમાં રહેલું અમરેલી ખોબા જેવડું એનું એક ગામ એ બાબાપુર અને બાબાપુરની અંદર તરછોડાયેલા નાનકડા મહારાષ્ટ્રના ગુજરાતના તામિલનાડુના નાના નાના બાળકોને બાલઘરમાં પોતાની સાથે સાચવીને જીવનારા મંડાકીની ગુણ ગુણવંતભાઈ પુરોહિત નામના એક બેન છે કે જે આખો પરિવાર અમેરિકા વસતો હોવા છતાં પોતે અહીંયા રહી અપરિણિત રહીને ગાંધી કાર્ય કરી રહ્યા છે મારે જો વાત આગળ ચલાવવી હોય તો માત્ર એવું નહીં કહું કે સેવા કરમાં પણ લાખો શ્રમજીવી બહેનોને શાકભાજીની ટોપલી ઉપાડનારા કે નાના નાના કરંડિયા બનાવનારા પાસેથી એક એક રૂપિયો બચાવવાની જેને સલાહ આપી અને જેમણે એમની બહુ મોટી સશક્તિકરણની એક મોટી બેંક સ્થાપી આપી સેવા જેમનો પર્યાય બન્યો એ અમદાવાદના નિવાસી અને ગુજરાત વિદ્યાપીઠના આજે કુલપતિ ડૉક્ટર ઈલાબેન ભટ્ટ પણ આપણા ગાંધીજન છે વડોદરાના વાઘોડિયા પાસેનું ગોરજ નામનું ગામ કે જ્યાં અનુબેનની નિશ્રામાં ઇન્ટર્નશીપ કરવા આવનારો એક ડૉક્ટર યુવાન એનું નામ ડૉક્ટર વિક્રમ પટેલ જેણે ઇન્ટર્નશીપ પછી જ્યારે ડૉક્ટર થયા ત્યારે ડૉક્ટરી કરવાનું છોડી દઈને એ ગોરજ સેવા આશ્રમમાં પોતાની જાતને સમર્પિત કરી આપણને સૌને ખ્યાલ છે કે ત્યાં કૈલાસ કેન્સર હોસ્પિટલ છે અને એ કેન્સર હોસ્પિટલ પૂજ્ય બાપુની કથાના ફલસ્વરૂપે પ્રાપ્ત થયેલ અનુદાનમાંથી નિર્માણ થયેલ છે આવા ગાંધીજનોની યાદીમાં એક એવું કપલ છે કે જે ભાઈ રબારી છે અને બેન જૈન છે એ પરણ્યા છે એકબીજા સાથે પ્રેમ કરીને અને પ્રેમ કરતી વખતે એને એક પગથિયાં ઉપર રાત્રે સૂટેલું એવું રોગિષ્ટ જેની માએ ડામ દઈને એનો વાંસો બાળી નાખ્યો છે એવું બાળક એની ભેગું થાય છે અને એ બાળક એ બંનેને ભેગા કરે છે અને એના માટે જીવન સમર્પિત કરે છે એ બાલાશ્રમને જેણે બાલઘર બનાવ્યું તેવા નાગજીભાઈ દેસાઈ અને શાંતતાઈ દેસાઈ પણ સુરેન્દ્રનગરમાં આજે કામ કરી રહ્યા છે આ જ ક્રમની અંદર પોતાનું જીવન કદાચ બાપુ એમ કહે છે કે યુવાનો માટે આદર્શો કંઈ ચિંતા નથી આ ગાંધી આપણને રેટિયો ફરતો જોવા મળે તો લોકભારતી સણોસરામાં નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ મનુદાદા અને દાદાના આદર્શો પ્રમાણે જીવનારો એક વિજ્ઞાન શિક્ષક છે જેને લોકો અરુણભાઈ દવેના નામે ઓળખે છે જે નાસામાં જઈને પણ ગાંધીની ખાદી પહેરીને એવું પ્રસ્થાપિત કરી આવ્યા છે કે ના ગાંધી નાસા આવે તો પણ ખાદી પહેરીને જ આવી શકે છે મિત્રો આપણાથી ખૂબ નજીકમાં એક મંથન નામની સંસ્થા છે જેમાં નિરૂબેન રાવલ છે જે દિવ્યાંગ દીકરીઓને સાચવવાનું કામ એ શિક્ષિકા હતા અને પોતાને થયેલા અનુભવમાંથી એમણે નક્કી કર્યું કે જીવન સમર્પિત કરું સેવામાં અને એમણે પોતાના સેવા માટે મંથન નામની સંસ્થા બનાવી રાજકોટની અંદર અનુપમ દોશી નામનો એક ઉઘાડ પગો સેવા કાર્ય કરનારો માણસ છે જેણે નક્કી કર્યું કે જેને મા બાપને સાચવવામાં તકલીફ પડતી હોય એના સંતાન અમે બનવા તૈયાર છીએ હમણાં જ જેને વીસ વર્ષ થયા એ વીસ વર્ષના ડોક્યુમેન્ટ્રીની અંદર બાપુના આશીર્વચનો પણ પ્રાપ્ત થયા છે એ દીકરાનું ઘર નામની સંસ્થા પણ ક્યારેક રાજકોટ આવો તો જોવા જેવી છે મસ્ત ફકીરીથી જીવીને આપણને સૌને કલા અને લોકજીવનની સાથે દોડતા રાખનાર જે પિંડવળ જીવ્યા છે જે ભાલચેલમાં જીવ્યા છે જે કરમસદમાં જીવ્યા છે જેણે અકુપાર આપ્યું છે જેણે તત્વમસી આપ્યું છે જેણે તિમિરપંથી આપ્યું છે એ ધ્રુવ ભટ્ટ નામનો માણસ અમારા જેવા સાહિત્યકારોને એવું સૂચવે છે કે આના જેવા ગાંધીજન પણ થઈ શકાય છે ખરું આ યાદીને હું પૂર્ણ કરું ત્યારે છેલ્લી વાત શરૂઆત મેં કરી મનુદાદાની વાતથી વિદ્યાબેનની વાતથી અને મારી વાતનું સમાપન કરું બાપુના સત્યાગ્રહોનું સત્યાગ્રહીઓનું એક શ્વાસ મથક છે અને શ્વાસ મથકનું નામ સ્વરાજ આશ્રમ બારડોલી છે શ્વાસ આ સ્થાન એટલા માટે કહું છું કે સરદાર સાહેબે આ જમીન ખરીદી રાખી હતી અને સરદાર સાહેબને ખબર હતી કે આ સત્યાગ્રહીઓ પાછા આવશે પછી એ ઘરે નહીં જાય તો ક્યાં રહેશે ને ક્યાં એની સાચવણી કરીશું એટલા માટે એમણે સ્વરાજ આશ્રમ સ્થાપ્યું અને એ સ્વરાજ આશ્રમના ચોકીદાર તરીકે તેમણે ઉત્તમચંદ શાહને બેસાડ્યા ઉત્તમચંદ દાદાએ સરદાર સાહેબને વચન આપ્યું કે પચાસ વર્ષ સુધી આ સંસ્થાની હું સેવા કરીશ અને મિત્રો હૃદયના સાચા તળમાંથી નીકળેલું વચન સાચું પાડવાની ઈશ્વરને પણ ઈચ્છા થતી હોય છે બરાબર પચાસ વર્ષ પૂરા થયા અને ઉત્તમચંદ દાદાએ પોતાનો દેહ છોડી દીધો આ સ્વરાજ આશ્રમ બારડોલીના એક ખૂણામાં સરદાર કન્યા વિદ્યાલય લગભગ લગભગ છેલ્લા ચોપન વર્ષથી ચાલે છે અને તે ધરમપુર બાજુના અંતરિયાળ વિસ્તારમાં દૂર દૂર જ્યાં શિક્ષણ પહોંચ્યું નથી ત્યાંની લગભગ સવાસોથી એકસો ને પાંત્રીસ દીકરીઓને માત્ર ભણાવવાનું નહીં જીવન ઘડતરનું કામ નિરંજનાબેન મુકુલ કલારથી કરી રહ્યા છે બા જેને બાપુ જેને વારંવાર મા કહીને સંબોધે છે બાપુને જ્યારે આરામની ઈચ્છા થાય અથવા ન થાય તો પણ જ્યાંનો એક શ્વાસ હૈયામાં ભરી લેવાની ઉલટ છે એવા એ સરદાર કન્યા વિદ્યાલયમાં ક્યારેક આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે શિક્ષણ સંસ્થા કેવી હોઈ શકે